નમસ્તે બાળકો, જય સ્વામિનારાયણ. કેમ મજામાં ને? આપણે અગાઉના લેક્ચરમાં પ્રકરણ 4 ટીક 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 એના અગત્યના મુદ્દા સમજાવ્યા હતા અને PDF મેં મોકલી હતી, જે તમે બધાએ ગણિતની નોટમાં સુંદર અક્ષરે લખી હશે. જુઓ, હવે આમાં શું કહે છે કે પંકજ અને સોનિયા એ બે વિદ્યાર્થી મિત્રો હતા. એ ચર્ચા કરે છે કે શાળાએથી કોનું ઘર વધારે દૂર છે અને કોનું નજીક પડે છે. તો હવે પંકજ કહે છે કે મારે શાળાએ પહોંચવામાં 5 મિનિટ જેટલું ચાલવું પડે છે. હવે શાળાએ પહોંચતા માત્ર 2 મિનિટ જ ચાલવું પડે છે, તો કોને નજીક થાય? તો કહે છે આ વાત અશક્ય છે, તારું ઘર શાળાએથી દૂર છે. પણ કેમ દૂર છે? કારણ કે એને જતાં કેટલી મિનિટ થાય છે? 5 મિનિટ. અને બીજાને જતાં 2 મિનિટ થાય છે. તો કહે છે પણ મેં મારી ઘડિયાળમાં જોયું, તો એ ઘડિયાળમાં જોઈને નીકળ્યો તો શાળાએ જવા 7 વાગે કોણ નીકળ્યું હતું? સોનિયા નીકળી હતી. તો જુઓ, આ ઘડિયાળમાં બતાવે છે નાનો કાંટો 7 પર અને મોટો કાંટો 12 પર, એટલે 7 વાગે નીકળી. હવે જ્યારે તે 7 વાગે નીકળી અને જ્યારે સોનિયા શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 પર હતો. એટલે 2 પર હતો એટલે જો 12 પછી 1 અને 2, 2 પર હોય તો કેટલા વાગ્યા કહેવાય? કે 7 ને 10. તો એ કહે છે કે શું 2 મિનિટ જ થઈ કે 7 ને 2? તો એ એવું સમજે છે કે 2 પર કાંટો આવ્યો એટલે 2 મિનિટ થઈ, પણ વિદ્યાર્થી મિત્રો 2 પર કાંટો આવે એટલે 2 મિનિટ થતી નથી, પણ 10 મિનિટ થાય છે. હં, તો કહે છે કે તારી ભૂલ થાય છે, તું 7 ને 10 વાગે શાળાએ પહોંચી હઈશ, કારણ કે એ બંનેને ભૂલ થઈ. પેલી કહે છે 2 મિનિટ, પેલો કહે છે 10 મિનિટ. તો એને સમજાવે છે કે કેવી રીતે. તો એ ઘડિયાળમાં બતાવે છે કે ઘડિયાળમાં, જો અહીંયા નીચે ઘડિયાળ છે, એમાં બતાવે છે કે તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે. જુઓ, આ 12 છે, 12 અને 1ની વચ્ચે જે નાના 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 5 કાપા છે એટલે કેટલી મિનિટ થઈ? 5 મિનિટ. અને પછી 1 અને 2ની વચ્ચે ફરી બીજા 5 કાપા એટલે 5 ને 5 10 મિનિટ થાય. તો કહે છે કે મિનિટ કાંટાએ 12 પછી 10 લીટી પસાર કરી, મેં કહ્યું ને 12 પછી 2 પર આવ્યો એટલે તેણે 10 લીટી પસાર કરી, એટલે 7 અને 10 મિનિટ થઈ કહેવાય, અથવા 7 ને 10 આપણે કહી શકીએ. હવે પંકજ કહે છે કે હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો તો હું 7 ને 5 વાગે પહોંચ્યો. એ 7 વાગે નીકળ્યો તો 7 ને 5 મિનિટે પહોંચ્યો તો કેટલી લીટીઓ ખસે? તો 12 અને 1, એની વચ્ચે કેટલી લીટીઓ હતી નાની નાની? તમે ગણજો, 5 લીટીઓ આવે છે. તો મિનિટ કાંટો 5 લીટીઓ ખસ્યો હતો. દેખાયું તમને બાળમિત્રોએ? હવે જુઓ કે આપણને આ ઘડિયાળો આપી છે, એમાં સોનિયાના 7 ને 10નો સમય, આ 7 વાગ્યાનો સમય હતો અને પંકજ 7 ને 5 શાળાએ પહોંચ્યો તે સમય આપણે જોયો. હવે જુઓ નીચે કે છે અભ્યાસ. તો 3 મિત્રો હતા. કેટલા મિત્રો હતા? 3 મિત્રો. કોણ? ચીકુ, બિટ્ટુ અને પિંકી. આ 3ેય મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે. હવે કોણ સાચું છે એ આમાંથી આપણે નક્કી કરવાનું છે. હવે જુઓ, આ પહેલી ઘડિયાળ છે, એમાં નાનો કાંટો 3 પર છે અને મોટો કાંટો 12 પર છે. તો એ કેટલા વાગ્યા કહેવાય? 3 વાગ્યા કહેવાય. તો આમાં ચીકુ કહે છે કે 12 કલાક અને 3 મિનિટ થઈ. તો બિટ્ટુ શું કહે છે? કે ના, 12 કલાક અને 15 મિનિટ થઈ કહેવાય. હવે પિંકી કહે છે કે ના, નાનો કાંટો 3 પર અને મોટો 12 છે એટલે 3 વાગ્યા કહેવાય. તો જુઓ બાળમિત્રો, આમાંથી કોણ સાચું છે? કોણ સાચું છે? પિંકી. તમને ખબર પડી ને, નાનો કાંટો 3 પર ને મોટો 12 પર છે એટલે 3 વાગ્યા કહેવાય. હવે બીજી ઘડિયાળ છે. તો બીજી ઘડિયાળમાં જુઓ, નાનો કાંટો 5 પર છે
અને મોટો કાંટો 7 ઉપર છે. હવે આમાં તમને જો 5નો ઘડિયો આવડે ને તો ઘડિયાળમાં જોતા આવડે, તો 5નો ઘડિયો 7 સુધી બોલ્યા તો 5 7 ને 35, તો 5 ને 35 થાય. તો હવે ચીકુ કહે છે કે ના 7 ને 25 થઈ, તો બિટ્ટુ કહે છે કે ના ના 5 ને 7 થઈ, તો પિંકી કહે છે કે ના 5 ને 35 થઈ. તો જુઓ બાળ મિત્રો, તમે ઘડિયાળમાં જુઓ, મેં કહ્યું ને 5નો ઘડિયો 7 સુધી બોલ્યા તો 35 થયા, એટલે નાનો કાંટો 5 પર ને મોટો 7 પર છે, એટલે કેટલા થયા કહેવાય 5 ને 35. તો 5 ને 35 પર સાચું કરવાનું. હવે પાછી ત્રીજી ઘડિયાળ છે, તો ત્રીજી ઘડિયાળમાં નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 3 પર છે, તો એમાં 5નો ઘડિયો 3 સુધી બોલવો પડશે. તો 5 એકા 5, 5 10 ને 5 3 15, એટલે કેટલી મિનિટ થઈ કહેવાય 15 મિનિટ. અને નાનો કાંટો 7 પર છે તો 7 કલાક ને 15 મિનિટ થાય. હવે આમાં પણ ચીકુ કહે છે કે ના 3 કલાક ને 35 મિનિટ થાય, તો એ મોટો કાંટો ગણે છે. મોટો કાંટો એ મિનિટ કાંટો કહેવાય, એટલે ચીકુની વાત ખોટી છે. હવે બિટ્ટુ કહે છે કે 7 કલાક ને 3 મિનિટ, તો એ 1 2 ને 3 એમ ગણે છે, તો તેની વાત પણ ખોટી છે. આપણે નાના કાપા ગણવાના છે. મેં કહ્યું હતું ને કે બંને કાપા વચ્ચે નાના 5 કાપા છે, તો નાના કાપા ગણ્યા તો 7 ને 15 થઈ, એટલે પિંકીએ કહ્યું કે 7 ને 15 થઈ. તો આમાં દરેક ઘડિયાળમાં કોણ સાચું છે? દરેક ઘડિયાળમાં પિંકી સાચી છે. જુઓ બાળમિત્રો, હવે આપણને અહીંયા આપે છે કે નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો. જુઓ, આગળ મેં PDF મૂકી હતી, એમાં મેં તમને કહ્યું હતું કે ઘડિયાળ ગોળ હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, પછી ડંકા ઘડિયાળ હોય, હાથ ઘડિયાળ હોય, તો આમાં આપણને અલગ અલગ બધી ઘડિયાળો આપેલી છે. એમાં શું કર્યું છે કે ઘડિયાળો દોરેલી છે, પણ એમાં આપણે સમય આપણે દર્શાવવાનો છે. એમાં નીચે સમય લખી દીધો છે. તો આ પહેલી ઘડિયાળ છે, એમાં 3 કલાક ને 10 મિનિટ દર્શાવવાના છે. તો જુઓ બાળમિત્રો, શું કરશું, 3 કલાક એટલે 1 કલાક કાંટો છે, તો 3 ઉપર નાનો કાંટો દોરવાનો અને 2 ઉપર મોટો કાંટો દર્શાવવાનો, એટલે 3 કલાક અને 10 મિનિટ થશે. હવે આ બીજી ઘડિયાળ આપી છે, એ બીજી ઘડિયાળમાં આપણે લંબચોરસ ઘડિયાળ આપી, એમાં 6 કલાક ને 40 મિનિટ આપણે દર્શાવવાના છે. તો એમાં કઈ રીતે બતાવશું કે કલાક કાંટો કેટલા પર મૂકશું? 6 પર. કલાક કાંટો એટલે નાનો કાંટો અને મિનિટ કાંટો એટલે મોટો કાંટો, તો મોટો કાંટો 8 ઉપર મૂકવાનો. મેં સમજાવ્યું ને કે 5 5નો ઘડિયો બોલવાનો 40 આવે ત્યાં સુધી, તો 5નો ઘડિયો આપણે 40 8 5 8 ને 40, એટલે 8 ઉપર મૂકવો પડશે. કયો કાંટો? મિનિટ કાંટો, એટલે 6 કલાક ને 40 મિનિટ થશે. હવે આ ત્રીજી ઘડિયાળ છે, તો ત્રીજી ઘડિયાળ તો ખૂબ જ સુંદર લાગે છે, એ આપણી દિવાલ પર સરસ લાગે ને. તો જુઓ, એમાં આપણને કયો સમય બતાવ્યો છે? 4 કલાક ને 45 મિનિટ. તો 4 ક્યાં મૂકશું? કલાક કાંટો છે એટલે નાનો કાંટો, એ 4 ઉપર મૂકવાનો, અને 45 એ 45નો કયો કાંટો આવશે? મિનિટ કાંટો, એટલે મોટો કાંટો. તો એમાં આપણે પાછો 5નો ઘડિયો બોલવાનો, ક્યાં સુધી બોલવાનો? 45 આવે ત્યાં સુધી. તો 5 9 ને 45, તો મોટો કાંટો આપણે ક્યાં દર્શાવવો પડશે? 9 ઉપર. તો 4 ને 45. હવે નાનો કાંટો જુઓ, 4થી સેજ દૂર મૂકવાનો, કારણ કે 4 ને 45 એટલે 4.25 પણ આપણે કહી શકીએ. હવે જુઓ, એના પછીની ઘડિયાળ છે આ હાથ ઘડિયાળ, એ તમે બધા પહેરો છો, જોઈને એ ઘડિયાળ આપણે આમાં બતાવી છે, એમાં આપણને સમય દર્શાવવાનો કયો નથી અને એ આપણે દોરવાની પણ નથી. હવે જુઓ, આ ઘડિયાળ ચોથી ઘડિયાળ છે, એમાં 2 કલાક ને 20 મિનિટ આપણને સમય આપ્યો છે, પણ ઘડિયાળમાં સમય દર્શાવેલો નથી,
એ આપણી જાતે આપણે દર્શાવવાનો છે. હવે એમાં નાનો કાંટો એટલે કે કલાક કાંટો કેટલા પર મૂકવાનો? બે પર. અને 20 મિનિટ કહી છે તો પાછો પાંચનો ઘડિયો બોલવાનો. તો પાંચનો ઘડિયો 5 એકા 5, 5 2 10, 5 3 15 અને 5 4 20 શેના પર આવ્યો? 4 ઉપર આવ્યો. એટલે મોટો કાંટો મિનિટ કાંટો 4 ઉપર દર્શાવવાનો. એટલે કેટલા વાગ્યા? 2 કલાક ને 20 મિનિટ. આ દોરવામાં ભૂલ થાય નહીં. હવે આના પછી આવશે ડંકા ઘડિયાળ, લોલક ઘડિયાળ. એમાં શું હોય બાળકો ખબર છે? કે કલાક કાંટો 1 કલાક પૂરો કરે એટલે એનો ડંકો વાગે, અડધો કલાક પૂરો કરે તો પણ 1 ડંકો વાગે. 1 પર આવે તો 1 ડંકો, 2 પર આવે તો 2 ડંકા, 3 પર આવે તો 3 ડંકા વાગે છે. હવે એમાં આપણને સમય કયો છે? 3 કલાક ને 15 મિનિટ. તો એમાં નાનો કાંટો 3 પર આવશે કલાક કાંટો, અને મોટો કાંટો 15 મિનિટ કહી છે એટલે 5નો ઘડિયો 15 આવે ત્યાં સુધી. તો 5 તરી 15, તો એ પણ 3 પર આવશે. તો 3 કલાક ને 15 મિનિટ અહીંયા દર્શાવી છે. હવે એના પછી જે ઘડિયાળ આપી છે એમાં આપણે શું 1, 2, 4, 5 એવું લખેલું નથી. એમાં 12, 3, 6 અને 9 લખેલા છે, પણ એની વચ્ચે જે 2 કાપા આપ્યા છે તો આપણે ગણી લેવાનું કે આ 1 કહેવાય, આ 2, આ 4, 5 એવી આપણે ગણતરી કરવાની. હવે આમાં આપણને સમય દર્શાવવાનો છે 7 કલાક ને 35 મિનિટ. તો નાનો કાંટો એટલે કે કલાક કાંટો 7 ઉપર દર્શાવવાનો, અને મોટો કાંટો એટલે મિનિટ કાંટો એમાં પણ ફરી પાછો કયો ઘડિયો બોલશું? 5નો. તો 5 એકા 5, 5 2 10 એમ 5 7 ને 35. તો શેના પર 35 આવ્યું? 7 ઉપર 35 આવે છે. તો 7 કલાક ને 35 મિનિટ થાય છે. હવે જુઓ આ ઘડિયાળો મેં જે તમને બતાવી એમાં તમારે તમારી નોટબુકમાં અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ ઘડિયાળનો સમય બતાવવાનો છે. અને નોટબુકમાં એવું નહીં કે આમાં દોરી છે એવી જ ઘડિયાળ દોરવાની, તમને જેવી ફાવે ગોળ ચોરસ ત્રિકોણ લંબચોરસ જેવી ઘડિયાળ અનુકૂળ પડે એવી તમારે તમારી ગણિતની નોટમાં દોરવાની, અને જે આ સમય આપ્યો છે એ ઘડિયાળમાં દર્શાવવાનો છે. હવે જુઓ બાળકો, હવે આગળ તમને કહે છે કે તમને આકાશ દર્શન ગમે છે અને તેમાં તમને રસ પડે છે. આકાશ દર્શન એટલે શું? કે આપણને આકાશમાં અલગ અલગ વસ્તુઓ જોવા મળે તે. હવે આમાં પહેલાં ઓમાં આપણને પૂછ્યું છે કે તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે. તો દરરોજ સૂર્ય ઉગે છે એ આપણે જોઈએ છે. તો આપણા વિસ્તારમાં ક્યારે ઉગે છે? સવારે 6 વાગે સૂર્ય ઉગે છે. જે આ તમને નીચેની ઘડિયાળમાં દર્શાવવામાં આવ્યું છે એમાં મેં સમય બતાવ્યો છે કે 6 વાગે ઉગે છે. હવે એના પછી કહે છે બમાં કે સૂર્ય ક્યારે આથમે છે. તો જુઓ એમાં આપણે સૂર્ય સાંજે 6 વાગે આથમે છે. પણ જુઓ બાળકો, આપણે કહીએ તો શિયાળામાં સૂરજ મોડો ઉગે, ઉનાળામાં વહેલો ઉગે, વળી ચોમાસામાં વાદળ હોય અને વરસાદ પડતો હોય તો આપણને સૂરજ ઉગતો અને આથમતો દેખાતો નથી. તો તમે કહેશો કે ટીચર આ વખતે નથી દેખાતો, પણ સૂરજ દરેક ઋતુમાં અલગ અલગ સમયે દેખાય છે. ઉગવાનો ને આથમવાનો સમય અલગ અલગ હોય છે. હવે જો નીચે આપણને કહે છે કે શું દરરોજ સૂર્ય ઉગવાનો ને આથમવાનો સમય સરખો હોય છે? તો ના, મેં કહ્યું ને બાળકો કે દરેક ઋતુમાં સૂરજ ઉગવાનો અને આથમવાનો સમય અલગ અલગ હોય છે. જુઓ બાળકો, હવે આ પાના નંબર 38 પર પાઠ્યપુસ્તકના છે કે ચિત્ર જોઈને સ્થળની સમયની કલ્પના કરો. હવે બાળકો આ શેનું ચિત્ર છે? તો આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે. કયું શહેર છે? પેરિસ. હવે પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે.
જ્યારે ઉનાળો હોય ત્યારે સૂર્ય કેટલા વાગે આથમે છે? રાત્રે 9 વાગે આથમે છે. હવે આ ફોટો રાત્રિના સમયનો છે. આપણને આ ફોટો જે આપ્યો છે એ કયો છે કે રાતનો સમય છે, પરંતુ શિયાળામાં અહીં સાંજના 4 વાગે અંધારું થઈ જાય છે. કેટલા વાગે? 4 વાગે. આપણા ગુજરાતમાં શિયાળામાં આપણે સ્કૂલેથી છૂટીએ છીએ ને તો 5:30 ઘેર જઈએ ત્યારે અંધારું થવા લાગે છે, એટલે આપણને રમવા જવાનો પણ સમય મળતો નથી. તો આ ફ્રાન્સનું છે આ ચિત્ર આપણે દોરવાનું નથી, આ ફક્ત સમજવાનું છે. હવે જુઓ, એના પછી નીચે આપ્યું છે કે નીચેના ચિત્ર પરથી મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે એ આપણે જોવાનું છે. તો આમાં આપ્યું છે 3:35 થી 3:50. તો 3:35 આમાં છે, 3:35 અને 3:50 તો કેટલી મિનિટ થાય છે? તો આપણે ગણવાનું, 7 ઉપર કાંટો છે અને 10 ઉપર આવ્યો એટલે કેટલી મિનિટ થઈ? 15 મિનિટ. તો અહીંયા આપણે લખવાનું 3:35 થી 3:50 એટલે 15 મિનિટ ખસતા લાગે છે. હવે આ બીજી બ ઘડિયાળ છે, તો એમાં નાનો કાંટો 3 પર છે અને મોટો કાંટો 8 પર એટલે 3:40 અને અહીંયા 4 પર અને મોટો કાંટો 12 પર એટલે 4 વાગ્યા છે. તો 3:40 થી 4 તો આપણે 8 છે, 8થી ગણવાનું 5, 10, 15 અને 20. તો આ 4 પર આવ્યો એટલે 20 મિનિટ થઈ. તો 3:40 થી 4 સુધીમાં 20 મિનિટ આ કાંટાને ખસતા સમય લાગ્યો છે. હવે આ ક ઘડિયાળ છે, એમાં નાનો કાંટો 6 પર અને મોટો કાંટો 1 પર છે એટલે 6:05 થઈ, અને આ ઘડિયાળમાં નાનો કાંટો 6 પર અને મોટો કાંટો 3 પર એટલે 6:15 થઈ. એટલે 6:05 થી 6:15 એટલે કેટલી મિનિટ થઈ? 5, 10 અને 5 અને 10 કેટલી મિનિટ થઈ? 5 થી 15 સુધીમાં 10 મિનિટ કાંટો ખસે છે. હવે આ છેલ્લી ઘડિયાળ છે ડ, એમાં નાનો કાંટો 7 ઉપર છે અને મોટો કાંટો 2 પર છે એટલે 7:10 થઈ, અને બીજી ઘડિયાળમાં બંને કાંટા કેટલા પર છે? 9 ઉપર, એટલે કેટલા થયા કહેવાય? 7:45. કેટલા થયા કહેવાય? 7:45. તો આપણે અહીંયા 10 થી 2 પરથી 9 પર કાંટો આવે ત્યાં સુધી 5નો ઘડિયો બોલશું તો કેટલી મિનિટ થાય? 35 મિનિટ થાય છે. તો 7:10 થી 7:45 સુધી આ કાંટાને ખસતા 35 મિનિટ થઈ. જુઓ બાળકો, હવે આમાં તમને સમજણ પડી? હવે આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 38 પર જે ઘડિયાળો આપેલી છે એ આપણે આપણી નોટબુકમાં દોરવાની છે, અને હું જે પ્રમાણે PDFમાં સમય લખું એ તમારે ઘડિયાળમાં દર્શાવવાનો છે, અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ એ પ્રમાણે લખવાનું છે. જો બાળકો, આમાં હવે બરાબર સમજણ પડી ગઈ ને? હવે 5નો ઘડિયો મોડે કરશો તો જ તમને ઘડિયાળમાં સમજણ પડશે. હવે અહીંયા આપણો આ લેક્ચર અહીંયા હું પૂરો કરું છું, અને PDFમાં દર્શાવ્યા પ્રમાણે દરેક વસ્તુ ગણિતની નોટમાં સુંદર, સ્વચ્છ અને સારા અક્ષરે લખવાની, અને ઘડિયાળો પણ દોરવાની રહેશે, ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એનું પછી પૂછવાનું નહીં. મેં સમજાવી દીધું ને બાળકો? બસ હવે આપણો લેક્ચર પૂરો થાય છે. નમસ્તે. જય સ્વામિનારાયણ. બાય.